नमस्कार दर्शक मित्रों, हूँ प्रीति सनानसे, सिटी न्यूज में आप सौनो स्वागत करू छू। समाचारों की शुरुआत करता पहला एक नजर आज ना मुख्य समाचारों पर। શેરડીના ખેતરમાંથી નરકંકાલ મળ્યા બાદ પોલીસે ફોરેન્સિક તપાસ હાથ ધરી। ઓરવાડ ગામેથી પ્રોહિબિશનનો નાસ્તો ફરતો આરોપીને પોલીસે ઝડપી પાડ્યો। વલસાડ જિલ્લામાં પ્રથમ તબક્કાનું બીજા વખતનું રસીકરણ કરવામાં આવ્યું। डुंगरी पुलिस से 40 की वधु ट्रकों ने डिटेन करी कायदेसर कार्यवाही हाथ धरी। હવે સમાચાર વિગતવાર જોઈએ। વલસાડ તાલુકાના સોનવાડા ગામમાં શેરડીના ખેતરમાંથી નરકંકાલ મળ્યા બાદ પોલીસે ફોરેન્સિક તપાસ હાથ ધરી। વલસાડ ડીએસપી રાજદીપસિંહ ઝાલાના માર્ગદર્શન મુજબ ડુંગરી પીએસઆઈ જે એસ રાજપૂતે લાશ મળી સ્થળ પર જઈને ક્રાઇમ સીન ડુ નોટ ક્રોસની પટ્ટી મારી સીર કરી જીના જીના પુરાવા એકત્રિત કરવા માટે તપાસ હાથ ધરી છે। વલસાડ ડુંગરી નજીકના સોનવાડા ગામે શેરડીના ખેતરમાંથી નરકંકાલ મળી આવ્યું હતું। આ નરકંકાલ ક્યાં સંજોગોમાં અહીં આવ્યું અને કોનું નરકંકાલ છે, તેનું મોત કુદરતી થયું છે કે તેની હત્યા કરાઈ છે, તેની તપાસ ડુંગરી પોલીસે હાથ ધરી છે। આ નરકંકાલની ફોરેન્સિક તપાસ પણ તેમણે હાથ ધરવામાં આવતા તે પુરુષ હોવાનું બહાર આવ્યું છે। વલસાડ ડીએસપી રાજદીપસિંહ ઝાલાના માર્ગદર્શન મુજબ ડુંગરી પીએસઆઈ જે એસ રાજપૂતે લાશ મળી હતી જે સ્થળે ક્રાઇમ સીન ડુ નોટ ક્રોસની પટ્ટી લગાવી સીલ કરી ઝીણા ઝીણા પુરાવા એકત્રિત કરવા માટે તપાસ હાથ ધરાઈ છે। આ કંકાળ મળ્યા બાદ તેનું મૃત્યુનું રહસ્ય શોધવું પોલીસ માટે એક ચેલેન્જ બની રહેતું હોય છે। આ ચેલેન્જ ડુંગરી પોલીસે ઉપાડી લીધી છે। ડુંગરી પોલીસે તેને ફોરેન્સિક તપાસ કરતા આ કંકાલ પુરુષનું હોવાનું જાણવા મળ્યું છે। ત્યારબાદ આ કંકાલ કેટલું જૂનું છે તેની જાણકારી માટે પણ તેમણે ફોરેન્સિક એક્સપર્ટની સલાહ મુજબ તપાસ હાથ ધરી છે, જેના માટે તેમણે જે ખેતરમાંથી આ કંકાલ મળ્યું છે એ ખેતરનો એટલો વિસ્તાર સીલ કરી દીધો હતો અને ત્યાં ડુંગરી પીએસઆઈ સહિતની ટીમ પહોંચી ગઈ હતી અને તેમણે તપાસ હાથ ધરી હતી। પારડીના ઓરવાડ ગામેથી પ્રોહિબિશનનો નાસ્તો ફેરતો આરોપીને પોલીસે ઝડપી પાડ્યો। અગાઉ અનેક વિવાદમાં આવેલ આરોપીને પારડી પોલીસે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। પારડી તાલુકાના ઓરવાડ ગામમાં રહેતા એક પ્રોહિબિશનના નાસ્તા ફરતા આરોપીને પોલીસે આજરોજ ઝડપી પાડ્યો હતો। ઓરવાડ ગામના માનેકનગર વિસ્તારમાં રહેતા વોન્ટેડ આરોપી નિલેશ ઉર્ફ નીલિયો ઘોડો વિરેન્દ્રસિંહ ઠાકુરને બાતમીના આધારે પોલીસે ઝડપી પાડ્યો હતો। જિલ્લા પોલીસ વડા ડોક્ટર રાજદીપસિંહ ઝાલા, ડીવાયએસપી એમએન ચાવડાની સૂચના મુજબ આજરોજ પારડી પોલીસ મથકના પીએસઆઈ બીએન ગોહિલની ટીમે નામચીન બુટલેગર નિલેશ ઉર્ફ નીલિયો ઘોડોને ઘરથી ઝડપી પાડ્યો હતો। આ સાથે જ અન્ય ગુનામાં વોન્ટેડ બુટલેગર નિલેશ પારડી પોલીસના હાથે ઝડપાઈ ગયો હતો। આ ઉપરાંત અગાઉ અનેક વિવાદમાં આવેલ આરોપીઓને પારડી પોલીસે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। વાપી જીઆઈડીસીમાં આવેલ આરતી ઇન્ડસ્ટ્રીઝ નામક કંપનીના સંસ્થાપકના નામે 25 વર્ષથી રક્તદાન શિબિર યોજાઈ રહી છે અને આ વર્ષે પણ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું। વાપી જીઆઈડીસીમાં આવેલ આરતી ઇન્ડસ્ટ્રીઝ કંપનીમાં સ્થાપકના નામે 25 વર્ષથી રક્તદાન શિબિરનું આયોજન કરાઈ રહ્યું છે અને આ વર્ષે પણ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 600 રક્ત બોટલનો ટાર્ગેટ રાખવામાં આવ્યો હતો। આરતી ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ દ્વારા દર વર્ષની જેમ આજે પણ બ્લડ ડોનેશન કેમ્પનું એક મોટા પાયે આયોજન કરવામાં આવ્યું છે। આ અમારો 25મો બ્લડ ડોનેશન કેમ્પ છે અને અગાઉના બ્લડ ડોનેશન કેમ્પમાં 6,500થી વધારે યુનિટ આરતી ઇન્ડસ્ટ્રીએ ભેગા કરેલ છે। હવે આજનો જે બ્લડ ડોનેશન કેમ્પ છે એ વિશેષ તો કોરોના મહામારીના હિસાબે જિલ્લા અને રાજ્યમાં જે રક્તની અછત વર્તાઈ રહી છે એના લીધે આપણા જિલ્લાની વિવિધ બ્લડ બેંક તેમજ જિલ્લા પ્રશાસન તરફે પણ એક અમને આગ્રહ હતો કે ભાઈ તમે એક જલ્દીથી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરો, તો એના ઉપલક્ષમાં આજે આ મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। આમાં અમારી સાથે વીઆઈએ, જીપીસીબી, ડીશ અને વીજીએલ જેવી સંસ્થાઓ પણ સાથે જોડાયેલી છે અને 600થી વધારે યુનિટ અમે એકત્રિત કરવાનો ટાર્ગેટ રાખ્યો છે। વલસાડ જિલ્લાની વલસાડ રક્તદાન કેન્દ્ર, હરિયા હોસ્પિટલની બ્લડ બેંક તેમજ લાયન્સની બ્લડ બેંક એમ 3 બ્લડ બેંકનો આમાં સાથ અને સહકાર અમને મળી રહેલ છે। આરતી ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ તરફથી દર વર્ષની જેમ આ વર્ષે બી એમના જે આરતી ઇન્ડસ્ટ્રીઝના સ્થાપક છે એમના 25 વર્ષ પૂરા થયા। સિલ્વર જુબિલીના ભાગરૂપે દર વર્ષે એ લોકો બ્લડ ડોનેશન કેમ્પ કરે છે, પણ આ વખતે અલગ છે। કોરોના મહામારીના હિસાબે જે રીતે ત્યાં બ્લડ ડોનેશન કેમ્પનું જરૂરી છે બ્લડનું અને આરતી ઇન્ડસ્ટ્રી સોશિયલ રિસ્પોન્સિબિલિટીના
एक भाग रूपे अने अमने VIA छे, GPCB छे, DIS छे अने VGL आना सहयोग थी जे एक आ केम्पनु आयोजन करेलू छे ए बदल हूँ वापी इंडस्ट्री एसोसिएशन तरफथी खूब खूब आभार मानू छूँ। साथ साथ जे अत्यारे ब्लडनी जरूरत छे कोरोनाना कारमां ए ब्लड डोनेशन करीने लोको आरती इंडस्ट्रीजना स्टाफ अने मेम्बरो द्वारा जे पूरू थाय छे ए बदल बी जिल्ला प्रशासन अने अहींना हमणा लोकल प्रशासन તરફથી બી ખૂબ એમને આગ્રહ કરવામાં આવેલો હતો અને આગ્રહના ભાગરૂપે એમને દર વર્ષની જેમ આ વર્ષે થોડો ટાર્ગેટ 600નો અચીવ કરવા માટે એ લોકો 600નો અચીવ બી 3 વાગે એ લોકો પૂરો જ કરી દેશે અને ખાસ કરીને આરતી ઇન્ડસ્ટ્રી દર વર્ષે જે આ રીતે બ્લડ ડોનેશન કેમ્પ કરે છે એ બદલ હું વાપી ઇન્ડસ્ટ્રી એસોસિએશન તરફથી એમને ખૂબ ખૂબ ધન્યવાદ કહું છું અને અમારા બધા જ મિત્રો તરફથી એમને ખાસ કરીને આ એક કેમ્પ અને અમને આયોજનમાં બોલાવેલા એ બદલ બી હું એમનો આભાર માનું છું। वापी तालुकाना बलीठा अने सलवाओ गाम मा मरघीनी दुकानो वगर पास परमिट खुले आम चलावी रहेवामां आवी छे। तंत्र द्वारा आवी मरघीना दुकानो चेकिंग हाथ धरवामां आवे एवी मांग उठी छे। वापी तालुकाना बलीठा अने सलवाओ गाम मा मरघीनी दुकानो वगर पास परमिट वगर खुले आम चलावी रह्या छे। तंत्र द्वारा आवी मरघीना दुकानो सामे चेकिंग हाथ धरवामां आवे एवी मांग उठी छे। दुकान मालिको पासे कोई जातना ग्राम पंचायतनी परवानगी के पशुपालन विभागनुं मेडिकल सर्टिफिकेट हाल नथी। चाली रहेली बर्ड फ्लूनी बीमारीना कारणे पक्षीओमां जोवा મળી રહી છે જેના કારણે આ દુકાન માલિકો લોકોની આરોગ્ય સાથે છેડછાડ કરી રહ્યા છે જે ગંભીર બીમારીને આમંત્રણ આપી રહ્યા છે ને મરઘીને પણ ગંદકીમાં રાખવામાં આવી રહી છે। કોઈ સેફટીના પ્રિકોશન લેવામાં આવતા નથી તે માટે ગ્રામ પંચાયત અને લાગતા વળગતા તંત્ર દ્વારા આવી મરઘીના દુકાનોની ચેકિંગ હાથ ધરવામાં આવે એવી માંગ ઉઠવા પામી છે। જી મિનિમમ 3 સાલ છે बर्ड फ्लू का है तब से क्या मेडिकल रिपोर्ट गंदगी के कैसे बोला अभी से मतलब मेडिकल रिपोर्ट कराने के लिए बोले थे लेकिन अभी जो गंदगी है सब कुछ है तो ऐसा साफ सफाई रखते हो तो भंगार उधर पड़ा हुआ है लेकिन अभी जो आपके टेबल पे पड़ा ये सब टेबल पे तो साफ सफाई करके जाते हैं ना दोपहर में घर पे जाते तो उसको पूरा साफ करके क्लीन करके जाते हैं इतनी गंदगी में रखा है तो कचरा है ना अंकल तो कचरा उस पर नहीं उसको कचरे डब्बे में करके उसके बाद दोपहर में पॉलीथीन करके नाले में फेंक देते लेकिन जो जिंदा मुर्गी जो रखा है जहाँ रखना है वैसे सेफ्टी नहीं है कोई साफ सफाई नहीं है उसके बाद उसमें तो डेली झाड़ू लगाते हैं तो सुबह मुर्गी आती है तो उसमें थोड़ा मतलब कचरा हो जाता है ऐसा। समाचारों में समय से नानकड़ा विराम नो विराम बाद आप जोई शकशो। वलसाड़ जिला में प्रथम तबक्का नो बीजा वक्त नो रसीकरण करवामां आव्यो। અને ડુંગરી પોલીસે 40થી વધુ ટ્રકોને ડિટેન કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી। વિરામ બાદ આપનું સ્વાગત છે। વલસાડ જિલ્લામાં પ્રથમ તબક્કાનું બીજા વખત રસીકરણ કરવામાં આવ્યું। વલસાડ જિલ્લામાં 6 જગ્યા ઉપર રસીકરણની શરૂઆત કરવામાં આવી હતી। વલસાડ જિલ્લામાં પ્રથમ તબક્કાનું બીજા વખતનું રસીકરણ કરવામાં આવ્યું। વલસાડ જિલ્લામાં 6 જગ્યા ઉપર રસીકરણ શરૂઆત કરવામાં આવી હતી। પ્રથમ 900 હેલ્થ વર્કરોને કોવિડ શિલ્ડ વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો હતો ત્યારે આજરોજ બીજી વખત વલસાડ જિલ્લામાં 6 કેન્દ્રો ઉપર 510 જેટલા હેલ્થ કર્મચારીઓને રસીકરણનો બીજો ડોઝ લેશે ત્યારે વલસાડની સિવિલ હોસ્પિટલ તેમજ મ્યુનિસિપલ હોસ્પિટલ કોરોના વેક્સિનના ડોઝ આપવાની શરૂઆત કરવામાં આવી હતી। વલસાડ જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા માર્ગ સલામતી માસ અંતર્ગત આજરોજ વલસાડના ધરમપુર રોડ અબ્રામા ખાતે વિભાગીય ST કચેરી સામે નવા બનેલા ડિવાઈડર પર વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। માર્ગ સલામતી માસની ઉદઘાટન સમયે જિલ્લા પોલીસ વડા ડોક્ટર રાજીવસિંહ ઝાલા તથા DY SP સહિત જિલ્લા ટ્રાફિકના જવાનો હાજર રહી ધરમપુર રોડ ઉપર રસ્તાના વચ્ચે બનાવવામાં આવેલ ડિવાઈડરમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું। 18 જાન્યુઆરીથી 17 ફેબ્રુઆરી સુધી વલસાડ જિલ્લામાં માર્ગ સલામતી માસની ઉજવણી કરવામાં આવશે।
18 जानुआरी थी 17 फेब्रुआरी सुधी एक मास सुधी सरकारश्री तरफ थी ट्राफिक मंथनी उजवणी थई रही छे। आ उजवणी दरमियान ट्राफिक ने लगता जे कई प्रश्नों छे एना निराकरण माटेना प्रयत्नों अने रोड पर जे अकस्मातो थाय छे ते अकस्मातो घटाड़वा माटेना प्रयत्नो करवामां आवे छे। एना भागरूपे आजे आपणे आ कार्यक्रमनुं वलसाड जिल्ला पोलीस अधीक्षक श्री राजदीपसिंह झाला साहेबना हस्ते उद्घाटन करवामां आवेल छे, जेमां जे आपणो धरमपुर रोड छे धरमपुर रोड पर वच्चे डिवाइडरमां कोई छोड़ के वृक्षो नथी, एना कारणे रात्रि दरमियान जयारे वाहनो आवे सामसामे तो एकबीजा वाहनोनी लाइट सामे आवता वाहनो वाहन चालकना हाथमां पड़े छे, एना कारणे अकस्मात थवानो भय रहे छे। એટલે આ રીતે ડિવાઈડરમાં વૃક્ષારોપણ કરી અને એ લાઇટ ન પડે ચાલકના અહીં આંખમાં અને અકસ્માતો નિવારી શકાય એ માટે અમારો પ્રયત્ન છે। આ એક માસ દરમિયાન લોક જાગૃતિના લોકોને ટ્રાફિક અવેરનેસ આવે, રોડ સાફ સુથરા બને, રોડ ઉપર વૃક્ષારોપણ થાય, જે પણ રોડ ઉપર બોર્ડ લાગેલા હોય સાઇનેજ લાગેલા હોય વંચાતન ન હોય તો આજુબાજુ આવેલા વૃક્ષોને ટ્રીમ કરીને વંચા એવા કરવા, ગંદા થઈ ગયા હોય તેને ધોઈને સાફ કરવા, આવા વિવિધ કાર્યક્રમો અને શાળા કોલેજોમાં અવેરનેસ આવે ટ્રાફિકને લગતી એ માટેના પણ અમે કાર્યક્રમો કરતા છીએ। ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને પીઢ કોંગ્રેસી નેતા માધવસિંહ સોલંકીનું થોડા દિવસ અગાઉ મૃત્યુ થયું હતું, જેને લઈને જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે શોકસભાનું આયોજન કરવામાં આવ્યું। ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને પીઢ કોંગ્રેસી નેતા માધવસિંહ સોલંકીનું થોડા દિવસ અગાઉ મૃત્યુ થયું હતું, જેને લઈને જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે શોકસભાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં જિલ્લા પ્રમુખ દિનેશભાઈ, કોંગી નેતા ધર્મેશભાઈ ઉર્ફ ભોલાભાઈ પટેલ, યુથ કોંગ્રેસના પ્રમુખ રોનકભાઈ શાહ, યુથ નેતા ઇરફાન કાદરી સહિત તમામ કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા તેમના ફોટોને હારતોળા કરી પુષ્પાંજલિ અર્પીને તેમને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી। સમાચારોમાં ફરી સમય છે નાનકડા વિરામનો, વિરામ બાદ આપ જોઈ શકશો। અને ડુંગરી પોલીસે 40 થી વધુ ટ્રકોને ડિટેન કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી। વિરામ બાદ આપનું સ્વાગત છે। વલસાડ નજીકના ધોલાઈ બંદર નજીકથી રેતી ઉલેજી મહારાષ્ટ્રમાં ગેરકાયદેસર રીતે ટ્રકોમાં વહન કરતા ટ્રકોના ચાલકો બેપંપને ડ્રાઇવિંગ કરતા અવારનવાર અકસ્માતોની વંજાર સર્જાઈ રહી છે, જે અંગેની અનેક વિધિ ફરિયાદ બાદ ડુંગરી પોલીસે આજરોજ કડક કાર્યવાહી હાથ ધરી, જેમાં 40થી વધુ ટ્રકોને ડિટેન કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ। વલસાડના કાંઠા વિસ્તારમાં રોજિંદા સેંકડો ટ્રકોમાં ગેરકાયદેસર રેતીની હેરાફેરી થઈ રહી છે। પાણી નીતરતી હાલતમાં હેરાફેરી કરતી આ રેતી ભરેલી ટ્રકોના પગલે રસ્તાઓ ચીકણા થતા અવારનવાર બાઇકો સ્લીપ થવાના બનાવો બનવા પામે છે। આ ઉપરાંત આ ટ્રકોના ચાલકો બેફામ ડ્રાઇવિંગ કરતા હોય છે, જેમાં સંખ્યાબંધ કિસ્સામાં વાહન ચાલકોના મોત બન્યાના બનાવો પણ નોંધાયા છે, જે અંગે વલસાડ તાલુકાના કાંઠા વિસ્તારના ગામોના સરપંચોએ વલસાડ જિલ્લા પોલીસ વડાને ફરિયાદ કરી હતી, જે સંદર્ભે ડીએસપી રાજદીપસિંહ ઝાલા
लायक कार्यवाही करवानो आदेश करता डोंगरी पोलिस मथकना पीएसआई राजपूत तेमज तेमनी टीमे आज रोज कार्यवाही हाथ धरा था। धरासणा कोस्टल हाईवे पर बेफाम दौड़ती 40 થી વધુ ટ્રકોને ડિટેઇન કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી। અત્રે ઉલ્લેખનીય છે કે વલસાડના કાઠા વિસ્તારમાં દોડતી રેતી ભરેલી ટ્રકોની આ પ્રવૃત્તિ કાયમ ધોરણે બંધ થાય એવી માંગ ઉઠવા પામી છે। પાડી તાલુકાના ખુંટેજમાં ખેરલાવ ડુમલાવ સહિત ત્રણ ગામોના ડામર રસ્તાનો રૂપિયા 4.13 કરોડના ખર્ચે સાંસદ શ્રી અને ધારાસભ્યશ્રીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। પાડી તાલુકાના ખુંટેજ ગામે ખેરલાવ ડુમલાવ સહિત ત્રણ ગામોના ડામર રસ્તાનું રૂપિયા 4.13 કરોડના ખર્ચે સાંસદ અને ધારાસભ્યશ્રીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। ખુંટેજના આસપાસના ગામોને જોડતા રસ્તા છેલ્લા લાંબા સમયથી બિસ્માર હાલતમાં હતા। જે રસ્તાનું ખાતમુહૂર્ત ત્રણ ગામ ખુંટેજ ખેરલાવ અને ડુમલાવના રસ્તાઓનું કામ 9 માસમાં પૂર્ણ કરવામાં આવશે, જેથી સ્થાનિક લોકોમાં આનંદની લાગણી છવાઈ ગઈ છે। આ ટેન્ડરનું કામ અમદાવાદના સૌરભ બિલ્ડર નામની એજન્સીને આપવામાં આવી છે। નવો બની રહેલ માર્ગના કામમાં રસ્તાની પહોળાઈ, રોડના ગટરનું કામકાજ વગેરે તૈયાર કરવામાં આવશે। આ રસ્તાના ખાતમુહૂર્ત પ્રસંગે પાર્ટીના ધારાસભ્ય કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે આ રસ્તાના નવીનીકરણ માટે ત્રણેય ગામના સરપંચો તેમજ નાગરિકોની માંગણી હતી કે જે આજે પૂર્ણ કરવામાં આવી છે અને સર્કલના માર્ગને પણ આવરી લેવામાં આવશે। આ પ્રસંગે સાંસદ શ્રી ડોક્ટર કેસી પટેલ, ધારાસભ્ય શ્રી કનુભાઈ દેસાઈ, ગિરીશ પટેલ, સરપંચો, ગામના અગ્રણીઓ અને R&Bના જુનિયર ઇન્જિનિયર નિખિલ પાંચાલ, મેહુલ પટેલ, ભાજપના અગ્રણી મહેશભાઈ દેસાઈ, નરેશ પટેલ, દીક્ષાંત પટેલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા। ખુંટેજથી પાથરપુંજાને જોડતો રસ્તો એક આ વિસ્તારના દરેકે દરેક ગામના સરપંચો અને સામાન્ય નાગરિકોની એક માંગણી હતી। તેમાં આપણા સાંસદ ડૉક્ટર કેસી પટેલ, પુત્ર ગિરીશભાઈ તેમજ સરપંચ સંઘના પ્રમુખ સુભાઈ, સમગ્ર લોકોએ જે પ્રયત્ન કર્યા અને સરકારમાં રજૂઆત કરીને લગભગ 4 કરોડના ખર્ચે આ રસ્તો પહોળો કરવાનો, એમાં નાળા નાખવાનો તેમજ ડ્રેન બનાવવાનું જે કાર્ય છે એ લગભગ 8 થી 10 મહિનામાં પૂર્ણ થશે અને અહીંયા મેઇન રસ્તાઓ પર એક સર્કલ પણ આવરી લેવામાં આવ્યું છે, એટલે અકસ્માત હંમેશા થાય। ઉમરગામ નગરપાલિકાના વોર્ડ નંબર 7 અને ગાંધીવાડીના પાછળના ભાગે આવેલ સામૂહિક કેન્દ્રની સામે જ ઘણા લાંબા સમયથી પાલિકા તંત્ર દ્વારા ડમ્પિંગ ગ્રાઉન્ડ ઊભું કરાતા આ વિસ્તારમાં ગંદકીનું સામ્રાજ્ય ઊભું થવા પામ્યું હોય આ વિસ્તારની પ્રજા સહિત હોસ્પિટલ સ્ટાફ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। ઉમરગામ નગરપાલિકાના વોર્ડ નંબર 7 વિસ્તારમાં ઉમરગામ ટાઉનમાંથી ખસેડાયેલું ઉમરગામ સામૂહિક આરોગ્ય કેન્દ્ર છેલ્લા 5-1 વર્ષથી કાર્યરત છે અને આ સામૂહિક આરોગ્ય કેન્દ્રના બાજુમાં જ છેલ્લા કેટલાક સમયથી પાલિકા વિસ્તારનો કચરો ઠાલવવામાં આવી રહ્યો છે અને ત્યાં ડમ્પિંગ સ્ટેશન ઊભું કરાયું હોય જેને લઈને અસહ્ય ગંદકીના કારણે અને દુર્ગંધના કારણે વિસ્તારની પ્રજાની સાથે હોસ્પિટલનો સ્ટાફ તેમજ હોસ્પિટલમાં આવતા દર્દીઓ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે અને ઉપરોક્ત બાબતે વારંવારની રજૂઆત છતાં પરિણામ શૂન્ય આવતા આ વિસ્તારમાં રોષની લાગણી ફેલવા પામી છે। સામૂહિક આરોગ્ય કેન્દ્રની બાજુમાં અંદાજે 500 મીટરના અંતરે જ ડમ્પિંગ ઝોન ઊભો કરાયો છે અને ત્યાં પાલિકા વિસ્તારનો દુર્ગંધ મારતો કચરાની સાથે કોઈવાર મરેલા પશુ પણ ઠાલવવામાં આવે છે। હોસ્પિટલ 300 ઓપીડીની સાથે ડિલિવરી પણ થતી હોય છે અને ઉપરોક્ત ડમ્પિંગ ઝોનને લઈ ઊભી થયેલ દુર્ગંધ મારકી ગંદકીના કારણે હોસ્પિટલમાં આવતા દર્દીઓના નાના બાળકો સહિત હોસ્પિટલના સ્ટાફને પણ તકલીફ ઊભી થતી હોય છે અને ડમ્પિંગ સ્ટેશન અન્ય સ્થળે ખસેડવા માટે પાલિકા તંત્ર સહિત લાગતા વળગતા તંત્રને વારંવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ પણ પગલાં ભરવામાં આવતા નથી। સમાચાર પૂરા કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। શેરડીના ખેતરમાંથી નરકંકાલ મળ્યા બાદ પોલીસે ફોરેન્સિક તપાસ હાથ ધરી। ઓરવાડ ગામેથી પ્રોહિબિશનનો નાસ્તો ફરતો આરોપીને પોલીસે ઝડપી પાડ્યો। વલસાડ જિલ્લામાં પ્રથમ તબક્કાનું બીજા વખતનું રસીકરણ કરવામાં આવ્યું। અને ડુંગરી પોલીસે 40 થી વધુ ટ્રકોને ડિટેઇન કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી। તો હતા અત્યાર સુધીના સમાચાર, જોતા રહો સિટી ન્યૂઝ, નમસ્કાર।